ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગસેવક સિસપાલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેના પ્રચાર પ્રસાર માટે છે તેમ જણાવ્યું હતું વડાપ્રધાન મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે ભગવાન શિવ કે જેઓને આદિ યોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે તેઓ યોગના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ભગવાન શિવને યોગના પ્રણેતા પણ માનવામાં આવે છે અને તેમના ઉદ્દેશો અનેક યોગ પ્રથાઓનો પાયો પણ છે આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા યોગ પ્રશિક્ષક તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા ઋષિ મુનિઓ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે એમને જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને અમે ગુજરાત રાજ્ય બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેનો તૈયાર કર્યા છે અને ગામડે ગામડે નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે આજે મહાશિવરાત્રીના અવસરે ગુજરાતભરના સમસ્ત જિલ્લાઓમાં અમે યોગના કાર્યક્રમ કર્યું છે ભગવાન શિવ અને યોગનો સંબંધ છે યોગી ભગવાન પ્રથમ યોગી હતા એને સપ્તઋષિઓનો યોગનું જ્ઞાન આપ્યું અને વિશ્વભરમાં ફેલાવ્યું